નમસ્તે મિત્રો, ધોરણ 10માં આજરોજ રહેવાયેલું ગુજરાતીનું પેપર એમનું સોલ્યુશન જોઈએ. વિભાગ સી જે ગ્રામરનો વિભાગ હતો, રાઈટ, તેમની અંદર તમને એક એક ગુણના પ્રશ્નો પૂછાયેલા હતા. સાચી જોડણી, તો શારીરિકની જોડણી એ પ્રથમ ઓપ્શન આવતો હતો. સ્ફૂર્તિ, તો દીર્ઘાવાળું આવશે. ત્યારબાદ સમવત્તા આચાર, શબ્દની સાચી સંધિ સમાચાર. પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ, પ્રેમ અને શૌર્ય એટલે દ્વંદ્વ સમાસ આવતો હતો. ત્યારબાદ જોડકું પૂછેલું હતું, કર્તરી અને કર્મણી વાક્યરચના. તો કર્તરીમાં મામાએ મનનો ભાર હળવો કર્યો, મામા પોતે કરતા છે. અને કર્મણી, તો એમાં કર્તાથી એટલું યાદ રાખવાનું હતું. તો કર્તાથી એટલે ગાંધીજીથી તેમના અનુરાગી થવાયું. ત્યારબાદ તમને અલંકાર પૂછેલો હતો, રાઈટ. રાજાની ખ્યાતિ તેના કરના યોગ્ય ઉપયોગ પર નિર્ભર છે. તો મિત્રો, અહીં કર શબ્દ જે છે એના બે અર્થ થાય. એક કર એટલે હાથ, અને બીજો કર એટલે વેરો, જે પ્રજા પાસેથી વેરો ઉઘરાવવામાં આવે તે. તો એક જ શબ્દના બે જુદા જુદા અર્થ એટલે શ્લેષ અલંકાર આવતો હતો. 28મું છે, ભજનમાં કયો પ્રત્યય રહેલો છે? તો પર પ્રત્યય આવશે, બરાબર. ભજન, તો ભજ અને ન એટલે પર પ્રત્યય. નૈસર્ગિક એટલે કુદરતી, વેરાન એટલે ઉજ્જળ આવતું હતું. તૃષ્ણા એ અનુભવાતી સંજ્ઞા છે, એટલે ભાવવાચક સંજ્ઞા આવશે. તૃષ્ણાનો અર્થ થાય તરસ. તો શરીરમાં જે અનુભવાય, પ્રેમ, ભય, ડર, બરાબર, ખુશી વગેરે, એ બધી ભાવવાચક સંજ્ઞાઓ છે, એટલે તૃષ્ણા એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો હતો. તુરિયાનો તાર જાગી ઉઠો, તો સમજણ શક્તિનો ઉદય થવો, આ રીતે આવશે. ત્યારબાદ કહેવતનો અર્થ, નહીં કરના કે નહીં કાટના. તો બે પક્ષને પ્રસન્ન રાખવા મથનાર વ્યક્તિ નિષ્ફળ જાય છે, આવો એનો અર્થ થાય છે. ત્યારબાદ રસ્તાનો જાણકાર એટલે ભૌમ્ય, જે હિમાલયનો પ્રવાસવાળો પાઠ છે જવાહરલાલ નહેરુનો, રાઈટ. તો એ પાઠનો આ શબ્દ છે, રસ્તાનો જાણકાર એટલે ભૌમ્ય. વિરોધી શબ્દ ધરા એટલે ધરતી, અને નભ એટલે આકાશ. ત્યારબાદ જોડણી ભેદે અર્થભેદ સમજાવવાનો હતો. તો કેસ, તો પહેલો કેસ એટલે વાળ, અને બીજો કેસ એટલે મુકદમો, અદાલતમાં જે મુકદમો ચાલતો હોય તે. ત્યારબાદ તળપદા શબ્દનું શિષ્ટરૂપ, તો આપદા એટલે વિપત અથવા મુશ્કેલી. ત્યારબાદ વિશેષણનો પ્રકાર, બાપુ સાહુકારીનો ધંધો કરતા હતા, તેમાં સાહુકારીનો ધંધો એ સંબંધવાચક વિશેષણ છે. મિત્રો, જો તમે ચોપડી વાંચી હોય તો ચોપડીની અંદર પેજ નંબર 62 ઉપર આ તમને આપેલું છે, રાઈટ. ત્યારબાદ દીકરી એકાએક રડવા લાગી, તો એકાએક ક્રિયા વિશેષણ છે અને એ રીતિવાચક છે. ત્યારબાદ કટાક્ષ શબ્દના ધ્વનિ ઘટકો, તો ક, અ, ટ, આ, ક, શ અને અ, ઓકે. ત્યારબાદ વાક્યની પ્રેરક રચના બનાવવાની હતી, તો દિશા ચા બનાવે છે, તો મા દિશા પાસે ચા બનાવડાવે છે. ત્યારબાદ સૂત્રનો છંદ ઓળખાવવાનો હતો, 5મે લઘુતા તોડો, ગુરુ 6ઠો લખ્યો, બીજે 4થે પદે બોલો, શ્લોકમાં લઘુ 7મો. તો મિત્રો, આ અનુષ્ટુપ છંદનો સૂત્ર છે, રાઈટ. એટલે અહીં અનુષ્ટુપ છંદ જ આપેલો છે. તમે તમારું પાઠ્યપુસ્તક ખોલીને જુઓ તો એમાં પણ આ આપેલું છે. ભલે આ રીતે બેઠું નથી આપેલું, પણ એ તમે વાંચ્યું હોય તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. મંદાક્રાંતા છંદમાં અક્ષરો કેટલા હોય છે? તો કે 17. અને એનું બંધારણ શું છે? તો કે મભન તત ગા ગા, આ એમનું બંધારણ છે. એટલે ઓવરઓલ ગ્રામર વિભાગ જે છે એ તમારો સરળ હતો. જો અહીં મેં તમને આપી દીધું છે, રાઈટ. આ પ્રકારે 5મે લઘુતા તોડો, તો જો અહીં તમને આપી દીધું છે કે 5મો લઘુ, ગુરુ 6ઠો લખ્યો, તો 6ઠો ગુરુ, બીજે 4થે પદે, તો બીજા અને 4થા પદમાં લઘુ 7મો, તો 5મો લઘુ, 6ઠો ગુરુ અને 7મો લઘુ, રાઈટ. તો આ પ્રકારે જે વિવરણ હતું એને તમને અહીં પેપરમાં આ રીતે આપી દીધેલું. અને મંદાક્રાંતાનું બંધારણ, તો અક્ષર 17, યતિ જો તમારે લખવું હોય તો યતિ 4 અને 10 અક્ષરે આવતા હતા, અને મભન તત ગાગા, આ એમનો ગણ થાય છે. ત્યારબાદ નિબંધો હતા, ગામડું બોલે છે એના ઉપર નિબંધ. તો આ પ્રકારે કંઈક નિબંધ આવતો હતો. મિત્રો, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો, ઓકે. પીડીએફ તમને ટૂંક સમયમાં મિત્રો જોઈતી હોય તો મળી જશે. બીજો નિબંધ હતો મોબાઈલના લાભાલાભ, તો ખૂબ જ સરળ હતો. લાભાલાભ એટલે તમારે ફાયદા અને ગેરફાયદા બે લખવાના હતા.
ત્યારબાદ એક બાળ એક ઝાડ એના વિશે નિબંધ તમારે લખવાનો હતો, તો આ પ્રકારે એનો નિબંધ લખવાનો હતો, રાઈટ. એ પછી તમને ઘણું બધી અંદર માહિતીઓ પૂછેલી હતી, તો મુદ્દાઓનો ઉપયોગ થાય એ રીતે આપણે નિબંધ બનાવવાનો હતો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં વિભાગ એ અને બીના સોલ્યુશન સાથે. ગણિત જે છે, ગણિતના મોસ્ટ ટાઈમ બે પ્રશ્નોનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે, તો ચેનલ સાથે જોડાયેલા રહેવા વિનંતી. ટૂંક સમયમાં અન્ય ભાગો પણ તમને ગણિતના IMB ના સોલ્યુશન સાથેના પ્રાપ્ત થઈ જશે.